જીઓ પેટ્રોલ પંપ પર ગત રાત્રે લૂંટના ઈરાદે ત્રાટકેલા સિકલીગર ટોળકીએ પેટ્રોલ પંપ સંચાલકો પર પાઇપ અને તલવાર વડે હમલો કર્યો। પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત ખોડિયા નગર પાસે આવેલા જીઓ બીપી પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે કેટલાક સિકલીગર કેંગના તત્વો પેટ્રોલ ભરાવવાના બહાને આવ્યા હતા। ત્યારબાદ ફિલર સાથે તકરાર કરી ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા। થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા મારક હથિયારો સાથે 25 લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું અને કર્મચારીઓ પર જીવલેણ હમલો કર્યો હતો। પેટ્રોલ પંપની સિલકના 80-90 હજારની રકમ પણ લૂંટી લેવામાં આવી હતી। કર્મચારીઓ હિંમત કરીને ટોળા પૈકીના 3 સિકલીગરને ઝડપી લીધા હતા અને હરણી પોલીસના હવાલે કર્યા હતા। સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હાઈ વોલ્ટેજના કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે। જો કે પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરી હરણી પોલીસે લૂંટ અને મારામારીની ઘટનામાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 26/12/2023ના રોજ 9 થી 9:30 વાગે રાત્રિના સાંજના કોઈ 4 ઇસમો ડીઝલ પેટ્રોલ ફ્યુલ પુરાવા માટે આવે છે। જીઓના પેટ્રોલ પંપ પર એક લેડી કર્મચારી છે જે ફિલર તરીકે કામ કરે છે। પેટ્રોલ પુરાવા આવનાર વ્યક્તિએ નાણાકીય બાબતે યા પૈસા આપવા બાબતે થોડી ઘણી રગજત થયેલી। આ લેડી કર્મચારી સાથે ગાળાગલોચ કરતા બાકીના જે પુરુષ કર્મચારીઓ હતા તેઓ પણ આ તરફ ધસી આવેલા। આ જે ચીકલીગરો છે એ આમેય વોરિયર હોય છે, એ ઝડપથી એસોલ્ટ કર્યો। પુરુષ અને સ્ત્રી આ બંને કર્મચારીઓની હાજરીમાં 4 ચીકલીગરો પૈકી 1 ચીકલીગરે સળિયો લઈ અને માથાના ભાગે માર્યો। વાળ ઓળાવવાનો એક સુયો પણ પોતાની પાસે હતો અને કાંડામાં પહેરેલું કડું માથામાં મારતા વિશાલભાઈ નામના જે કર્મચારી છે એમને માથામાં વધુ પડતી ઈજા થતાં કલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। અને આ વિશાલભાઈની ફરિયાદ લેતા ફરિયાદની વિગત મુજબ લગભગ આ બનાવ 9:15-9:30 છે અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા સિટી પોલીસ, એચ ડિવિઝન અને જી ડિવિઝન, જોઈન્ટ સીપી સર, ડીસીપી ઝોન ચાર્જ, ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા। ખાસ કરીને ચીકલીગરોની હેબિટ મુજબ તાત્કાલિક નાસી જતા હોય છે, પરંતુ 40-45 જેટલી સ્થાનિક પોલીસ, 4 પીસીઆર, 4 પીઆઈ, 2 એસીપી, ડીસીપી શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને જોઈન્ટ સીપી સરના સંયુક્ત કોમ્બિંગથી ખાસ કરીને આ ચીકલીગરોનો વસવાટ હોય છે એકતાનગરમાં, તો એકતાનગરમાં કોમ્બિંગ કરી અંદાજિત 2-4 સસ્પેક્ટને પકડી લેવામાં આવ્યા હતા। તેના ઇન્ટ્રોગેશન દરમિયાન એક છે ચિક્કુ ચીકલીગર છે, બીજાનું નામ છે કૃપાલસિંહ ચીકલીગર। આ બે આરોપીઓની હાજરી કન્ફર્મ થાય છે અને તેઓને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી લેવામાં આવેલા છે।